દાદરાનગર હવેલીના માજી સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરે જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ટીમ સાથે દાદરા પટેલાદની મુલાકાત લઈને અહીંના ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યાનું નિરીક્ષણ કરી તાત્કાલિક તેનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. દાદરા પટેલાદના સાંઈ કોમ્પ્લેક્સ વિસ્તારમાં 2 દિવસ પૂર્વે આવેલા વલસાડને કારણે ખૂબ જ પાણી ભરાઈ જવા પામ્યું હતું, જેના કારણે આ વિસ્તારના રહીશો શ્રી મોહનભાઈ ડેલકરને રૂબરૂ મળીને આ ગંભીર સમસ્યાનું સમાધાન લાવવા માટેની રજૂઆત કરી હતી. શ્રી મોહનભાઈ ડેલકરે તાત્કાલિક જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મીટિંગ યોજીને દાદરા ગામની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો હતો, જેના ભાગરૂપે આજે સૌપ્રથમ શ્રી મોહનભાઈ ડેલકર અને તેમની સમગ્ર ટીમે સાઈ કોમ્પ્લેક્સ અને ત્યારબાદ ઝરિયા મોરામાં બનાવવામાં આવેલા ગટર લાઇનનું નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારમાં ચોમાસામાં પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો કેવી રીતે અને કયા કારણસર થાય છે તેની ચકાસણી પણ કરી હતી. જિલ્લા પંચાયતની ટીમ અને સંબંધિત એન્જિનિયરને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય અને આ વિસ્તારના લોકોને મોટી રાહત મળે તે માટે મશીનરીઓ લગાવી આ ગંભીર સમસ્યા દૂર કરવાનો આદેશ પણ અપાયો હતો, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આ ખાસ વિઝિટ દરમિયાન મોહનભાઈ ડેલકર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રમૂણ કાકવા, ઉપપ્રમુખ મહેશ ગાવિત, ડોક્ટર ટીપી ચૌહાણ, ઇન્દ્રજીત પરમાર, સુરેશ કોટાયાન, જિલ્લા પંચાયત સભ્ય ભારતીબેન હડપતિ, સરપંચ સુમિત્રાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કમરેજભાઈ દેસાઈ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો પૂર્વ સરપંચ અશોક પાતાડિયા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય નવીનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહ્યા હતા. મોહનભાઈ યહાં કે બહોત રિસ્પેક્ટેડ ઓર સિનિયર લીડર હૈ દાદરા નગર હવેલી કે, ઓર ઉન્હોને યહાં કી સમસ્યા સુની હૈ ઓર આશ્વાસન દિયા હૈ ઓર ગવર્નમેન્ટ કે ઓફિસર ભી સાથ મેં આયે થે તો ઉન્હોને બતાયા હૈ કુછ અચ્છા એક્શન હોગા ઉસકે ઉપર ઉમ્મીદ કર સકતે અપન કે જો પાણી કી સમસ્યા હૈ વો સોલ્વ કી જાય. હા, પાણી કી સમસ્યા સબસે બડી થી યહાં પે સાઈ કોમ્પ્લેક્સ મેં, વો સોલ્વ હોને કી કાફી ઉમ્મીદ હૈ મોહનભાઈ કે આને કી.